સારો વરસાદ રહેશે સુરત વલસાડ નવસારી તાપી આહવા ડાંગમાં સારો વરસાદ રહેશે દ્વારકા જૂનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથ ભાવનગર પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે અને ગાંધીનગરમાં થી વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી આપી છે કાજા મકાનના સાપડા ઉડી જાય તેવો વંટો રહી શકે છે અને તે પછી વરસાદ આવશે પણ આ જે વરસાદ છે એ રોહિણી નક્ષત્રનો વરસાદ એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં હોય છે ત્યાં પુનઃ વરસાદ થાય છે ગીર સોમનાથ બધું સમાચાર છે અમિત શાહ પહોંચ્યા છે સોમનાથ ખાતે અમિત શાહ તેઓના પત્ની સાથે સોમનાથ ખાતે પહોંચ્યા છે સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચ્યા છે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અમિત શાહ સોમનાથ મંદિરમાં તેઓ દર્શન કરશે સોમનાથ મંદિરમાં સોમશ્વર પૂજા ધજા પૂજા અને કળશ પૂજન પણ તેઓ કરવાના છે આજે રાત્રે રોકાણ પણ સોમનાથ ખાતે સર્કિટ હાઉસમાં મિશ્રા કરશે વહેલી સવારે ફરીથી સોમનાથ મંદિરે તેઓ દર્શન ખાતે પહોંચશે આવતીકાલે બપોર બાદ અમદાવાદ આવવા માટે તેઓ રવાના થશે ભરૂચના જ્યોતિનગરથી જાડેશ્વર રોડ પર ડામર પીઘડ હોવાની ઘટના સામે આવી છે ગરમીના કારણે ડામર પીગળતા રાહદારીઓને હાલાકી થઈ છે લોકો રસ્તો ક્રોસ કરવા પૂઠાનો સહારો લઈ રહ્યા છે જ્યોતિનગર જાડેશ્વર સુધીનો રોડ આ રોડ પીઘડવાના લીધે વાહનો સ્લીપ થઈ રહ્યા છે ડામર જે પીગડશે તેના કારણે વાહન સ્લીપ થઈ રહ્યા છે સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે તો આખરી ગરમીના કારણે સાબરકાંઠામાં કાકડી અને દૂધીના પાકને ભારે નુકસાન થયું છે સાબરકાંઠાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધી અને કાકડીનું વાવેતર પૂરતા મોટા પ્રમાણમાં કર્યું અને આ વખતે સાબરકાંઠામાં ચુમ્માલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું જેથી બધો જ પાકનો સોથ વળી ગયો છે વેલાવાળી શાકભાજીમાં તુરિયા ગલકા દૂધી કાકડી સહિતની ખેતીમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે હાલમાં દૂધીના જથ્થાબંધ વેચાણમાં ખેડૂતોને માત્ર બે થી ત્રણ રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે છૂટક માર્કેટમાં ત્રીસ રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે ગરમીમાં ખેડૂતોને બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે મેં બે વીઘા દૂધીનું વાવેતર કરેલું છે દૂધી અને કાકડીનું નાતર ગરમીના કારણે મારે ફ્લાવરિંગ બધું ખરી જાય છે સતત પાણી ચાલુ રાખ્યું છે માર્કેટમાં પણ અત્યારે ભાવ મળતા નથી એટલે મારે ખર્ચા બધા તૂટે છે મેં કાકડી અને દૂધીનું વાવેતર કર્યું છે અત્યારે ગરમીના હિસાબે ફળ બેસે છે પણ તે ખરી જાય છે બહુ મોટું થતું નથી અને જે કોક કોક દૂધી જે થાય છે એ હું માર્કેટમાં વેચવા જાઉં છું તો મને બેથી ત્રણ રૂપિયા જ ભાવ મળે છે કિલોના ને કાકડી ગરમીના હિસાબે કાકડી બગડી ગઈ જે ફળ બગડી ગયું અને અત્યારે મેં કાપવાનું ચાલુ કરી દીધી છે કાકડી સાબરકાંઠા જિલ્લો ખાસ કરીને શાકભાજીનું વધુ ઉત્પાદન કરતો હોય છે ટામેટા હોય ફુલાવર કોબીજ હોય કે વેલાવાળી શાકભાજી હોય પરંતુ હાલ જે અસહ્ય ગરમી પડી છે અસહ્ય ગરમીના કારણે જે ફૂલ છે ફૂલ પડી જાય છે ફૂલ ન બેસવાના કારણે પાકમાં ઉતારો આવતો નથી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે કાકડી છે તે કાકડી કાકડીનો જે પૂરતો બેસાડ બેસવો જોઈએ એ રીતે બેસતી હોય છે કાકડી પણ બગડી જતી હોય છે તો સાથે એના કારણે ખેડૂતે કંટાળીને આ કાકડીના વેલા છે કાઢી નાખવાનું શરૂ કર્યું છે અત્યારે હાલ જે કાકડીનો જે પાક છે હજુ તો ગરમી ના પડી હોય તો વધુ ઉત્પાદન મળી શકે પરંતુ જે ગરમી પડવાના કારણે જે વેલા છે વેલામાં વેલા પણ બગડી ગયા છે તો આ ઉપરાંત જે ઉત્પાદન છે તે ઉત્પાદન પણ પૂરતું મળતું નથી તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત વેલાવાળી શાકભાજીમાં ગલકા દૂધી સહિતના જે પાક છે એમાં પણ આ રીતે આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે જેના કારણે ખેડૂતોને જે પૂરતું ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી દૂધીના પાક છે દૂધીના પાકમાં પણ અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે દૂધીના ફૂલ ખરી પડે છે તો જે ફળ બેસવું જોઈએ ફળની સાઈઝ આટલી જ હોય છે નાની સાઈઝના કારણે તેનો વિકાસ થતો નથી એના કારણે જે વધુ પડતી ગરમીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતોને જે જે ખર્ચ કરે છે એ પણ મોંઘું પડી રહ્યો છે ઈશાન પરમા ન્યૂઝિંગ ગુજરાતી સાબરકાંઠા માજી મંદિરમાં વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે ગરમીના પ્રકોપ લઈને ભક્તો માટે આગામી દિવસો પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આપણે વિતરણ છાસ ચાલુ રાખવાના છીએ સાથે સાથે એનાથી વગેરે ઓછું લાગે અને લોકોને રાહત મળે

અમારા છે ને પહેલાં બે મહિનાનું પચીસસો છવ્વીસો એવું લાઈ આવતું હતું ને હવે આટલું બધું આવી ગયું છે તો અમને હવે બહુ ટેન્શન આવી ગયું છે એટલે અમારે આ સ્માર્ટ મીટર જોઈએ ને અમારે અમારું જે જૂનું મીટર હતું એ જ જોઈએ સ્માર્ટ મીટર ડાલા તો તેર લાખ પિસ્તાલીસ હજાર કા બતાવી આવે કે બાદ ફિર અભી અમારે કોઈ ટેન્શન આવી આવેગા

એસી તે કરી રહ્યા છે સામાન્ય માણસ પાસે એક કાગળ ન હોય તો પોલીસે નહીં કાગળો તો ઠીક પરંતુ વાહનોને રોકે તો ખરા પોલીસ અરે ભાઈ ક્યારે સુધરશો તમે રાજકોટની આ ઘટનાની યાદો તાજી છે થોડું તો સમજી લો છોટા ઉદેપુરની પોલીસને આ દ્રશ્યો કદાચ દેખાતા નહીં હોય આરટીઓના અધિકારીઓને પણ આ દ્રશ્યો દેખાતા નથી શું કોઈ દુર્ઘટના બનશે ત્યારે જ તમે જાગશો સીએનજીના બાટલા પર જોખમી સવારી આ ભારે પડી શકે તેમ છે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં એમજીબીસીએલની બેદરકારી સામે આવી છે નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વીજપોલ હાલતમાં જોવા મળ્યા જે કોઈ પણ સમય ધરાશાય થઈ શકે તેમ છે અને જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે વીજ પોલના કારણે ખેડૂતોના જીવ પણ જોખમમાં મુકાયા છે ચોમાસાના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાય છે તો આ ઘટનાને લઈને જવાબદાર કોણ તે એક સવાલ છે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છતાં પણ તંત્રની બેદર

એટલી જ છે કે ઝાડવા વાયડી અળી જાય છે અને કોઈ શોર્ટ સર્કિટ થાય તો ઉપાડી છે ખેડૂતો અળી ગયેલા વિદ્યુત બળવાળા વીજ કંપનીવાળા વાળા એને જરા તકેદારી લેવું જોઈએ ઝાડવા કપાવવા જોઈએ અળી ગયેલા છે નસવાડી થી કંકુ વાસન જવાનો જે મુખ્ય માર્ગ છે આપણે તસવીર બતાવવા માંગીશું આજે મુખ્ય માર્ગ પર અસંખ્ય એમજીવીસીએલના પોલ આવેલા છે જે બિલકુલ નમી ગયા છે આ જે મુખ્ય માર્ગ પર જે રીતે જે જોઈ શકો છો તસવીરમાં જે એમસીએલની જે બેદરકારી છે તે જોવા મળી રહી છે આમ તો ગુજરાતભરમાં જે ઘટનાઓ બની રહી છે તેની અંદર જે પણ જ્યારે ઘટના બને ત્યારબાદ તંત્રના જે અધિકારીઓ છે તેની બેદરકારી સામે આવતી હોય છે પરંતુ આજે નસવાડી તાલુકાના જે કંકુવાસન જવાનો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જ અસંખ્ય વીજ પોલ છે તે બિલકુલ નમી પડ્યા છે એટલે ચોક્કસથી જીવનું જોખમ જે આ વિસ્તારના લોકોની માથે મંડાય રહેલું હોય તેવું લાગી રહ્યું છે આમ તો આજે એમજી વિસીએલના જે પોલ છે તેની ઉપર ખુલ્લા વાયરો છે જો કોઈક અકસ્માત સર્જાય અને જો પોલ જો ધરાશાયી થાય તો આ જે ખુલ્લા જે વાયરો છે તે બિલકુલ કોઈના જે રાહદારીઓની ઉપર પડે તો જીવનું જોખમ પણ જોવાઈ રહ્યું છે આ જે રીતે આજે રાહદારીઓ અહીંથી પસાર થાય છે અને જે બાજુની અંદર આવેલા જે ખેડૂતોના જે ખેતરો છે તેની અંદર પણ લોકો જવા માટે ડરી રહ્યા છે કારણ કે વીજ પોલ છે તે બિલકુલ નીચે નમી ગયેલા છે અને ખાસ કરીને આજે એમજી સીએલના જે પોલ છે તે તો નમેલા છે જ તેની સાથે સાથે અન્ય એટલા કેટલાક વીજ પોલ એવા છે કે તેની ઉપર જારી ચાકડા ઉગી ગયા છે અને વીજ પોલ જે નમી પડ્યા છે તેને સીધા કરે તો આજે આવનારા જે સમયની અંદર કોઈ દુર્ઘટના સર્જાય ના તેની કાળજી રાખે તંત્ર તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે સેજબ ખત્રી ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર વારંવાર ઉભરાતે ગઢરથી જૂનાગઢ વાસીઓ હવે ત્રાહીમાં પોકારી ગયા છે શુક્રવારી બજારમાં નાના વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા ભાજપના નગરસેવકોએ શુક્રવારે બજાર બંધ કરાવી હતી ત્યારે મેયરે કહ્યું કે અમને અનેક રજૂઆતો સ્થાનિકો તેમજ નગરસેવકો દ્વારા મળી હતી આગામી દિવસોમાં નાના વેપારીઓના હિત જળવાય તેના માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે ત્યારે હવે સવાલ એ થાય છે કે વારંવાર રજૂઆત છતાં આ જ દિવસ સુધી કેમ કોઈ કામગીરી કરાઈ નથી તંત્ર જાણ છે કે મેં આ ખાસ કરીને લોકો આ જાણ છે તે એક શબ્દથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે તમારે ત્યાં શુક્રવારે ભરાય છે અવારનવાર બનાવ બને છે અને ટ્રાફિક સમસ્યા બહુ થઈ છે એનું કારણ છે અહીંયા ગટર ભૂગળ ગટર રોડ રસ્તાના કામ ચાલુ છે શુક્રવારે જે માથાકૂટ થઈ હતી એના અનુસંધાને અમે કમિશન કમિશનર શ્રી લેખિતમાં રજૂઆત મહેરશ્રીને લેખિત લેખિતમાં રજૂઆત દબાણ શાખામાં રજૂઆત કરેલ અને આજ રોજ ફરી શુક્રવારી ભરાઈ ગયેલ હતી તો અમે ચારે કોર્પોરેટર સાથે રહી અને અમારી ટીમ સાથે રહી અને શુક્રવારી બંધ કરાવેલ છે દોલતપરામાં આજે શુક્રવારી બજાર ભરાઈ રહી હતી તે આજે બંધ કરેલી છે કારણ કે ત્યાંના રહીશો અને સ્થાનિક લોકોનું આવેદન જે કમિશનરે અને મારી પાસે આપી ગયા હતા અને જે ટ્રાફિકની સમસ્યા હતી તેના લીધે આજે આજ બંધ કરવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં આ આ જે નાના વેપારીઓ છે એ વેપાર ધંધો કરતા હોય છે અને પોતાનું રોજગાર ચલાવતા હોય છે તો એમના માટે કોઈ એવી વૈકલ્પિક જગ્યા મળી જાય એટલે ફરીવાર આ શુક્રવારી બજાર કોઈ પણ સારી જગ્યાએ ચાલુ કરવામાં આવશે સલામતી સવારીની સાથે સાથે એસટી અમારીનું સ્લોગન આપવામાં આવ્યું છે પરંતુ બનાસકાંઠાના ધાનેરામાં રાજસ્થાન તરફથી બસ ટ્રીપ બંધ થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે છેલ્લા બે વર્ષથી બસ રૂટ બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી પડી છે ત્યારે મુસાફરો કહી રહ્યા છે કે આઠ જેટલા બસના રૂટ બંધ થતાં ભારે હાલાકી પડે છે જેમાં પાલનપુર જાલોર રાજકોટ અમદાવાદ સહિતના રૂટની બસીસ બંધ કરાઈ છે

प्रदेश प्रशासन द्वारा दमण